नमक भी मर गया। टैबलेट नहीं आउट हो गया। मेमोरी में करो प्राणी पेशी में छेलो पार्ट पते ले मारी गाइड में 56 नु पानू थे हमारा मामा ये छे हां पहले प्राणी पेशी में प्राणी पेशी में मरियो जो प्राणी पेशी ऑनलाइन वाला गाइड में 56 नु पानू प्राणी पेशी नु मेमोरी चार्ट पहला જોઈ લઈએ આટલું ભણવાનું છે આપડા બધું પ્રાણી પેશીમાં પહેલું આવે એની અધિચ્છદીય પેશી જે આચ્છાદન કરતા કોષો એટલે કે બટર લગાવે એવું અધિચ્છદીય પેશી અધિચ્છદીય પેશીના પાછળ ત્રણ પ્રકાર પડ્યા છે સરળલાદીસમ સ્તંભાકાર ને ઘનાકાર લાદીસમમાં પાછું સ્તૃતલાદીસમ પણ આવે સ્તંભાકાર પક્ષમલ પણ આવે અને ગ્રંથિય અધિચ્છદ પણ આવે ઘનાકાર પછી આધારક દ્રવ્ય હોય એવું તંતુ ઘટક પેશી મેદ પૂર્ણ રુધિર અસ્થિ કાસ્થિ અસ્થિ બંને સ્નાયુ બંધ એ ચેતા પેશી એમાં પાછા એક જ એટલે એમાં કોઈ પ્રકાર નહીં એની રચના છે પછી સ્નાયુ પેશી એમાં પાછા રેખિત અરેખિત ને રથ આગળ આવી જાઓ પ્રાણી પેશી चौपड़ी काट दो भाई चौपड़ी चौपड़ी काट दो भाई चौपड़ी ये चौपड़ी थे एक आप જ્યારે આપણે શ્વાસ લઈએ ચોપડીમાં પાના નંબર 74 74 જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે આપણી છાતીનું હલન કરવા અનુભવી શકીએ છીએ કરીને અમુક કેવી રીતે હલન કરવા કરો એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવે છે જેને આપણે પેશીય કોષો કહીએ છીએ આ કોષો સંકુલન અને શિથિલનને પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે આપણા શરીર અંદર ધારો આપણે શ્વાસ લઈએ આ મારું ઓરોગર પટલ કહેવાય એટલે કે તે છાતીનો નીચેનો ભાગ અંદર લે બારી અંદર લે બારી એવું કેમ થાય છે તો કે એની અંદર જે પેશી આવેલી છે એના કોષો નું શિથિલન સંકુલન શિથિલન સંકુલન શિથિલન સંકુલન શિથિલન એટલે ઢીલા પડવું સંકુલન એટલે જોડાવું એટલે એને કારણે એ પેશીના કોષોને કારણે એ અંગને ગતિ મળે હલન કરે હૃદયમાં પણ એવું જ હોય છે આપણા મસલ્સમાં સ્નાયુઓમાં પણ એવું જ હોય શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ જાય ઓક્સિજન ક્યાં જાય છે તે ફેફસામાં અવશોષિત થાય છે તેમાં રુધિર દ્વારા શરીરના બધા જ કોષો વીકમાં જાય કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય છે ઘણા સંતોના કાર્યો આ પ્રશ્નના સમાધાન માટે સંકેત આવે જેના માટે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે મેં તમને કહ્યું હતું હિમોગ્લોબિન વાળું યાદ છે આપણે શ્વાસ લઈએ એટલે શ્વાસમાં ઓક્સિજન આવે ઓક્સિજન શરીરની અંદર અહીંયા શ્વાસ નળી મારફતે ફેફસામાં આવે ફેફસામાં નીચે ફેફસાના છેડામાં ફુગ્ગા જેવી રચના હોય જેને વાયુકોષ્ઠ કહેવાય એની અંદર એ ઓક્સિજન ભળી જાય એ ઓક્સિજન વાયુકોષ્ઠ એટલે ફુગ્ગામાં ભરાઈ જાય પછી એ વાયુકોષ્ઠની આજુબાજુ રુધિર કેશિકા ગુચ્છ હોય એમાં રુધિર કેશિકા હોય નાની નાની એ રુધિર કેશિકાઓ એ વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન ને લઈ લે અને ઓક્સિજન રુધિર કેશિકામાં રહેલા રુધિરમાં ભળી જાય રુધિરમાં ભળી ગયા પછી એ રુધિરની અંદર રક્તકણ નામનો ઘટક છે કોષ છે લાલ રંગનો જે હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન તે ઓક્સિજન ને લઈ લે અને પોતે ફટાફટ એ રુધિર દ્વારા હિમોગ્લોબિન એ શરીરના દરેક કોષ સુધી પહોંચે દરેક કોષ સુધી પહોંચી રહે ઓક્સિજન કોષને આપી દે એ ઓક્સિજન કણાસૂત્ર કોષમાં જાય કોષની અંદર કણાસૂત્રમાં જાય કણાસૂત્રમાં રહેલા ગ્લુકોઝ પાચિત ખોરાક સાથે એ ઓક્સિજન સંયો જાય અને એમાં એ શક્તિ CO2 અને પાણી તૂટું પડે શક્તિ એટીપી નામના ડબ્બામાં સંગ્રહ થાય એટલે કણાસૂત્રની અંદર એટીપી નામનો ડબ્બો હોય કણાસૂત્રના તો ઊર્જા ઘર કર્યું હતું કોઈ H2O અને CO2 પાછા રુધિરમાં ભળી જાય અને રુધિરમાંથી CO2 રિવર્સ માર્ગે પાછું ફેફસામાં આવે અને ઉચ્છવાસની ક્રિયા દ્વારા શરીરમાંથી બહાર અને પાણી રુધિરની અંદર અને વધારાનું પાણી બાષ્પોત્સર્જન દ્વારા અને મૂત્ર વિસર્જન દ્વારા શરીરની બહાર નિકાલ થાય ખબર પડી ગઈ આટલી આ પ્રક્રિયા આવી આમાં રુધિર બહુ મહત્વનો ભાગ હતો રુધિર પણ એક પેશી છે જેની અંદર રક્તકણ શ્વેતકણ ત્રાકકણ જેવા કોષો આવેલા હોય છે આવશે આગળ ઓક્સિજન બધા કોષ સુધી પહોંચે છે શરીરના બધા ભાગોમાંથી નક્કામો પદાર્થ એકત્ર કરી કોણ રુધિર નક્કામો પદાર્થ એકત્ર કરી યકૃત દ્વારા મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે તેના કાર્યને આધારે આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓ માટે વિચાર કરી શકીએ અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી કેટલા પેશી પછી રુધિર પણ એક સંયોજક પેશીનો જ પ્રકાર છે અને સ્નાયુ એ સ્નાયુ પેશીની રચના કરે છે
मुख्य चार प्रकार अधिच्छदीय संयोजक चेता अने स्नायु मुख्य कितना प्रकार है प्राणी पेशी ना चार भाग प्राणी पेशी है ना चार भाग अधिच्छदीय संयोजक चेता अने स्नायु अब आप लोग अधिच्छदीय विषय पढ़िए ना प्रकार हो अधिच्छदीय नाम सुन दे संस्कृत भाषा है शब्द जो संस्कृत ने विज्ञान ने बहुत आगे बढ़ दिया विज्ञान में मोटा बगना शब्द संस्कृत में लीधे है जे आयुर्वेद में पण वापराय अधि अधि એટલે ઉપર છદીય એટલે આચ્છાદન કરતું આપણા શરીરની જે ત્વચા છે ત્વચા એમાં જે કોષો આવેલા છે એ કોષોથી જે પેશીની રચના થાય એને અધિ છદીય પેશી કહેવામાં આવે છે अधिच्छदीय पेशी प्राणी शरीर ने ढांकती के बाह्य आवरण स्वरूप रक्षण आपती पेशी अधिच्छदीय पेशी खबर पड़ी गई प्राणी शरीर ने ढांकती बाह्य आवरण आपती पेशी ने अधिच्छदीय पेशी कहते हैं અધિચ્છદ શરીરના અંદર રહેલા મોટા ભાગના અંગો અને પોલાણો કે અવકાશોને ઢાંકે આપણે બધા અંગોને બધા પોલાણોને બધા ભાગોને ઢાંકવાનું કામ અધિચ્છદીય પેશી કરે છે તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે એ શું કરે એક તંત્રને બીજા તંત્રથી અલગ કરે કે બધું ભેગું થઈ આવ્યો ખાવાનું કચરો બે ભેગું થાય તો તકલીફ થાય આપણે ત્યાં ગટરની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઇન બે જોડે જ હોય પણ બંનેની લાઈનો કેવી હોય તો બે ભેગી જાય તો તકલીફ થાય એટલે આપણા શરીરમાં પણ એવું છે કે આપણા શરીરમાં શ્વસન તંત્ર હોય પાચન તંત્ર હોય રુધિરા પિત્તન તંત્ર હોય ઉત્સેચન તંત્ર હોય વહન તંત્ર હોય એ બધાને અલગ કરવાનું કામ આ અધિચ્છદીય પેશી આવરણ બનાવી દે બીજું આવરણ બને દીવાલ બનાવી દે ટૂંકમાં એટલે બે આ તંત્રો ભેગા થાય ને બે તંત્રોની પેશીઓ ભેગી થાય એટલે એની માટે अवरोधो निर्माण त्वचा मोनु अस्तर अन्ननळी त्वचा राखी शरीरनी चामडी मोनु अस्तर अन्ननळी रुधिर वाहिनीनु अस्तर फेफसाना वायुकोष मूत्रपिंड नलिका वगैरे बधा જ સેના બનેલા છે અધિચ્છદીય પેશીના બનેલા અધિચ્છદીય પેશીના કોષો એકબીજાથી ચુસ્ત રીતે જોડેલી એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે આવરણથી સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઊંચી માત્રામાં હોય છે અને મોટે ભાગે આંતરકોષીય અવકાશ द्रव्य बाहर निकलते विभिन्न प्रकार अधिच्छदीय पेशी कोषो वच्चे પારગમ્યતા શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગો વચ્ચેના પદાર્થના આદાન પ્રદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શું કહેવા માંગે છે આ વાક્યનો અર્થ આપણા શરીરમાં આટલી બધી જગ્યા આખા શરીરમાં અધિચ્છદીય પેશી તો છે પણ અધિચ્છદીય પેશી પણ જુદા જુદા પ્રકારની આપેલી છે એનો ફાયદો થાય છે આપણા શરીરમાં કોઈ પણ પદાર્થ અંદર દાખલ થાય અંદર દાખલ થયા પછી એક અંગમાંથી બીજા અંગમાં જાય બીજા અંગમાંથી પહેલા અંગમાં કઈ પદાર્થ પાછો આવે શરીર બહાર નિકાલ થાય આ બધા માટે અધિચ્છદીય પેશીમાંથી પસાર થવું પડે ને એના માટે અધિચ્છદીય પેશી બધી જગ્યાએ એક સરખા પ્રકારની હોતી નથી જુદા જુદા પ્રકારની હોવાથી આપણને ઘણો ફાયદો થાય છે કયા પ્રકારની છે શું ફાયદો થાય છે હવે ભણવાનું આ કોમન ભણીએ આ શું ભણીએ આપણે અધિચ્છદીય પેશી પછી એના જે પ્રકાર છે એના પોતાના લક્ષણો અલગ હોય આ કોમન લક્ષણ આયા લાદીસમ હોય કે સ્તૃત હોય કે કોઈ પણ હોય તો આ બધાના કોમન લક્ષણ થયા કે અધિચ્છદીય પેશીમાં આંતરકોષીય અવકાશો એકબીજા સાથે दाखल
તમારે તો બધી જ અધિચ્છદી અને એક બાહ્ય રીતે અમે આધાર આપતી આધાર કલા જે નીચે રહે પેશીઓને અલગ કરે બધી જ અધિચ્છદીય પેશીના કોષો એક સ્તર પર ગોઠવાયેલા હોય સૌથી નીચેના ભાગમાં એમ સમજો કે આ દિવાલ છે ને અધિચ્છદીય પેશી છે તો આ દિવાલના જેટલી ઈંટો જે બધા અધિચ્છદીય પેશીના કોષો છે અને આ દિવાલ જે બને એ નીચેના આધાર પર બનાવી છે એ આધારને આધાર કલા કહેવામાં આવે છે પછી આ બીજી દિવાલ બની બીજા પ્રકારની પેશી છે આ વચ્ચે જે ભાગ છે એ પણ આધાર કલા જ છે એ બે પેશીઓને અલગ કરવાનું કામ કરે છે આકૃતિ છ પેનોમાં દર્શાવ્યા પ્રમાણે વિભિન્ન અધિચ્છદીય પેશી ની સંરચના વિભિન્ન પ્રકારની છે જો અધિચ્છદીય પેશીના પ્રકાર આપ્યા ચાર લાદીસમ ઘનાકાર સ્તંભાકાર અને સ્તૃત લાદીસમ જે તેના કાર્ય પર નિર્ભર છે ઉદાહરણ તરીકે રુધિરવાહિની અને ફેફસાના વાયુકોષના અસ્થના કોષ જ્યાં પદાર્થનું સંવહન પસંદગીમાં પ્રવેશી પટલ દ્વારા થાય છે ત્યાં સરળ ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીનો કોષ આવે છે તેને સરળ લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે છે સરળ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો ખૂબ જ પાતળા ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે અન્નનળી મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદીય પેશી દ્વારા જ આવરી હોય છે શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ જ લાદીસમ અધિચ્છદની પેશીથી બનેલી હોય છે ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો તપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવણી કરાવે છે કારણ કે ઘણા બધા સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણીની રીત કરાવે છે આથી આ અધિચ્છદીય પેશીને સ્તુરીય શૃંગીય કે સ્તૃત અધિચ્છદીય પેશી પણ કહેવામાં આવે છે જો અધિચ્છદીય પેશી એમાં સરળ અધિચ્છદીય પેશી સરળ લાદી સમય તો આ જે પ્રકાર પડ્યા છે ને અધિચ્છદીય પેશીના એ પ્રકાર પડ્યા છે એના કાર્યને આધારે કે જે અંગમાં છે એ અંગના કાર્ય અલગ અલગ છે અહીંયા વાક્ય લખી સાંભળો વિભિન્ન અધિચ્છદીય પેશીની સંરચના વિભિન્ન પ્રકારની હોય છે જે તેના કાર્ય પર નિર્ભર કરે છે ઉદાહરણ સરસ આપ્યું છે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષના અસ્તરના કોષો આપણે રુધિરવાહિનીઓ છે મેં તમને સમજાવ્યું હમણાં કે ફેફસા જે ફેફસાના નીચેના ભાગમાં શું હોય વાયુકોષ ફુગ્ગા એનું અસ્તર એટલે કે એનું પડ એમાં અધિચ્છદીય પેશી હોય અન્નનળીમાં પણ અધિચ્છદીય પેશી હોય મોના અસ્તરમાં પણ અધિચ્છદીય હોય અહીંયા ત્વચા પર પણ અધિચ્છદીય પેશી હવે જે ફેફસાની વાયુકોષના અસ્તરમાં જે અધિચ્છદીય પેશી છે અને રુધિરવાહિનીઓના દિવાલમાં રુધિરવાહિનીઓ ધમની શિરા રુધિર કેશિકાઓ આ જે નસો દેખાય બધી એ નસો ધમની શિરા કહેવાય એની દિવાલના કોષો પણ અધિચ્છદીય પેશીના જ કરેલા છે હવે રુધિરવાહિની અને ફેફસાના વાયુ કોષોનું કામ શું છે એ લોકોનું કામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જેવું કામ કરે યાદ કરો પહેલું ચેપ્ટર આકૃતિ વાળું ભણેલું પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે અહીંયા આ રીતે કાકા જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે એમની ઈચ્છા થાય એને એ રીતે સાયકલ મૂકવા એમ કે કદી ઘરે જતો હોય તો અહીંયા નામ પસંદગીમાન પ્રવેશશીલ પટલનો મતલબ શું એમની ઈચ્છા દ્વારા જે ઘટકોને અંદર દાખલ કરવું હોય એને જ દાખલ થવા દે અને એને બહાર જવું હોય એને બહાર જવું એમના મેં કોઈને જવા જવા દીધું નથી એટલે આ વાયુકોષ્ઠના અસ્તરમાં અને રુધિરવાહિનીની દિવાલમાં પસંદગીમાં પ્રવેશશીલ પટલનું કામ હોય છે એને કારણે ત્યાં જે કોષો છે એનું કામ એકદમ સરળ છે નોર્મલી બધાને આવા દે જવા દે એટલે એના કોષો ચપટા પાટા અને વ્યવસ્થિત રીતે ગોઠવાય એટલે એવા પેશીના કોષોને સરળ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો કહેવામાં આવે છે શું બોલો ખબર પડી ગઈ લાદીસમ તો આટલી બધી જગ્યાએ જોવા મળે અધિચ્છદીય પેશી આટલી બધી જગ્યાએ જોવા મળે એમાં વાયુકોષ્ઠના અસ્તરમાં રુધિરવાહિનીની દિવાલમાં સરળ લાદીસમ અધિચ્છદ જોવા મળે છે પછી જો આટલી ખબર પડી ગઈ ને સરળ લાદીસમ અધિચ્છદની એ ક્યાં જોવા મળી વાયુકોષ્ઠ ફેફસાના વાયુકોષ્ઠના અસ્તરમાં અસ્તર એટલે એનું પડ અને રુધિર વાહિનીઓની દિવાલ ખબર પડે હું શું બોલું પછી મો અને અન્નનળીનું અસ્તર પણ લાદીસમ્ય અધિચ્છદીય પેશીનું જ હોય છે શરીર રક્ષણાત્મક આવરણ તો ત્વચા પણ લાદીસમ્ય અધિચ્છદીય પેશીથી જ બનેલું છે એ પણ સરળનું જ હોય પણ મોનું અસ્તર અને અન્નનળીનું અસ્તર પણ જે ત્વચાનું અસ્તર એ તો આ આપણે ચાલતા ત્યાં ઘસાઈ જાય
સરસ કે લોહી નથી નીકળવા માંડતું, વ્હાઈટ થઈ ગયા, સાફ થઈ ગયા. તો એની જે ત્વચા જે છે કે અહીંયા લખ્યું ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો પણ કપાવાથી ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં, આ ત્વચા ઉપર અધિચ્છદીય પેશી છે પણ એક સ્તરની નથી, ઘણા બધા સ્તરોની છે. એટલે એમાં એક સ્તર, બીજું સ્તર, પછી ત્રીજું સ્તર, એટલે પાંચ થી છ સ્તરો હોય, એ કપાય ત્યાં લોહી નીકળે. ખબર પડે હું શું બોલું? એટલે અહીંયા લખ્યું છે ઘણા બધા સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. આથી આવી પેશીને સ્તૃત અધિચ્છદીય પેશી કહેવામાં આવે છે. ત્વચામાં કઈ અધિચ્છદીય પેશી આવી? સ્તૃત અધિચ્છદીય. ખબર પડી ગયા? ચલો કોઈને પૂછવું છે? સરળ ક્યાં આવી? સરળ લાદીસમ અધિચ્છદીય પેશી ક્યાં આવી? વાયુકોષના અસ્તરમાં, રુધિર વાહિનીની દીવાલમાં, મોના અસ્તરમાં, અંડાશયમાં. સ્તૃત અધિચ્છદીય ક્યાં આવી? ખબર પડે ને? જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય છે, જેમ કે આંતરડાનું અંદરનું સ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે, આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો સ્તંભાકાર એટલે કે પિલ્લર જેવા હોય છે, અધિચ્છદ પસાર કરવા માટે મદદરૂપ થાય છે. શ્વાસ નળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીમાં પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બહારની સપાટી વાળ જેવી રચનાઓ ધરાવે તે પક્ષમલ હલનચલન કરી શકે છે. તેમજ તેમની ગતિ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદ કરે, આવા પ્રકારની પેશી પક્ષમલ અધિચ્છદ પણ કહેવામાં આવે છે. બહુ સરસ છે. ચલો આપણે ઘનાકાર નથી ભણ્યા, આપણે એ ભણ્યા અને હવે સી ભણીએ. સી સી આકૃતિ દેખાય છે? આપણે એ ભણવી છે. એ ભણ્યા ને ડી ભણ્યા, હું શું બોલ્યો સમજા પડે છે? એ ભણ્યા સરળ લાદીસ, ડી ભણ્યા સ્તૃત લાદીસ. પિલ્લર કહેવાય જેની પર આખું બિલ્ડિંગ ટકેલું હોય, એટલે આ સ્તંભ જેવું રચના કરાવે છે, એને સ્તંભાકાર અધિચ્છદ. અને જરૂર ક્યાં પડે? આખા શરીરમાં બધે અધિચ્છદીય પેશી તો છે દરેક, એ લોકો પહેલા કીધું અધિચ્છદીય પેશી ત્વચામાં છે, દરેક અંગના અસ્તરમાં છે. દરેક અંગ આપણા શરીરનું અંદર, નાનું આંકડું હોય, મોટું આંકડું હોય, અયકૃત હોય, સ્વાદુપિંડ હોય, ગમે તે હોય, શ્વાસ નળી હોય, અન્ન નળી, બધામાં અધિચ્છદીય પેશી તો છે જ. પણ એમાંય પાછા સરળ સરળ અધિચ્છદીય પેશી, એમાં લાદીસમ છે, પછી શરીરના એવા અંગો કે જેમાં શ્લેષ્મનો સ્ત્રાવ થાય, એટલે આપણે બોલીએ ને ત્યારે આ લાળ રસ પડે. એવી રીતે આપણા શરીરની અંદર જઠર છે, જઠર, નાનું આંતરડું, સ્વાદુપિંડ, યકૃત, આ બધામાંથી ચોક્કસ પાચક રસો ઉત્પન્ન થાય. દસમા ધોરણમાં તમે ભણશો કે કયા અંગમાંથી કયો રસ ઉત્પન્ન થાય છે એનું પાચન થાય, કે પાચક રસ ઉત્પન્ન થાય એને વિજ્ઞાની ભાષામાં કહેવાય સ્ત્રાવ થાય. અને એ જયારે ખોરાક આપણા શરીરનો અંદર જાય ને ત્યારે દીવાલ દ્વારા પાચિત ખોરાકનું શોષણ થાય એને અભિશોષણ આપણે ખાઈએ એટલે દાંત દ્વારા ખોરાક કપાય, એના ટુકડા બારી ભૂકો જાય, એ વખતે જીભ ખોરાક ને વાગોળે, એ વખતે જીભની નીચે લાળ ગ્રંથિ હોય, બોલવું ના જોઈએ, એટલે આપણે ખાતી કોઈ બોલીએ તો ભૂલથી ખોરાક શ્વાસ નળી તકલીફ થઈ જાય, અંતરસ જાય, માણસ મરી પણ જઈ શકે. એટલે અહીંયાથી અન્નનળીમાં, અન્નનળીમાંથી અહીંયા જઠરમાં આવે, જઠરમાં ખોરાકના પાચનની શરૂઆત થાય, પ્રોટીન જઠરની અંદર મંદ એક્સિયલ ઉત્પન્ન થાય, એસિડ, આપણે એસિડિટી થાય ને, ઇનોની એડ જુદો ઇનોની, તો અહીંયા આમ જઠરમાં આગ લાગે બતાવશે આ, હવે ઇનોની શું એટલે આ ઓળવાઈ જાય, તો એ જઠરમાં સાચી આગ લાગે જ્યારે વધારે મરી મસાલાવાળું તેલ વાળું ખાધું હોય ને,
તો અંદર એસિડ વધારે ઉત્પન્ન થાય, એસિડ એટલે આ બળતરા, એ એસિડ ઉત્પન્ન થાય, એ એસિડ પરાગમ માધ્યમની શરૂઆત કરે. પછી એનાથી બચવા માટે ચીકણો પ્રવાહી પણ ઉત્પન્ન કરે, એસિડ ઉત્પન્ન થાય તો આંતરડા નુકસાન કરે, જીવાને નુકસાન કરે, જઠર બીજો પ્રવાહી પણ ઉત્પન્ન કરે જે આખા જઠર ઉપર ચોંટી જાય અને એસિડ ની અસર થી એ દિવાલને બચાવે. પછી થોડો ફરક પાછી થાય, એ પછી જાય નાના આંતરડા, નાના આંતરડા ની અંદર એક ગ્રંથિ હોય, એમાંથી પાચક રસ ઉત્પન્ન થાય, એને મદદ કરવા માટે નાના આંતરડા ની ઉપર યકૃત ને સ્વાદુપિંડ નો એ સહાયક પાચક રસ, એ પણ ત્રણ પ્રકારના રસ પેદા કરે, તે રસ ને નાના આંતરડા લાગે. પછી આ બધું પાચન થઈ જાય, બધું પાચન થઈ જાય પછી ન પચેલો ખોરાક મોટા નાના આંકડા માંથી મોટા આંકડા માં જાય અને નાના આંકડા ની દિવાલ પાચિત ખોરાક ને શોષી લે અને એ શોષાયેલો ખોરાક પછી રુધિર માં ભળે, રુધિર માંથી શરીર ના દરેક કોષ માં જાય, દરેક કોષ માંથી કણાસૂત્ર માં જાય, કણાસૂત્ર માં ઓક્સિજન જાય, એ પાચિત ખોરાક એટલે કે ગ્લુકોઝ સાથે ઓક્સિજન સહયો જાય, શ્વસન ની પ્રક્રિયા થાય, શક્તિ છૂટી પડે, એટીપી માં શક્તિ છૂટી પડે, CO2 H2O ઉત્પન્ન થાય, એ બહાર ખબર પડી ગઈ. આખી રચના મેં તમને સમજાવી, ખાલી એક વાત માટે કે ભાઈ અભિશોષણ સ્ત્રાવ થતી હોય, અભિશોષણ એટલે ખબર પડી ગઈ હવે તમને, આપણા શરીર ની અંદર મૂત્રપિંડ જે છે જેની અંદર મૂત્ર નિર્માણ ની ક્રિયા થાય છે, મૂત્ર નિર્માણ ની ક્રિયા થાય એની અંદર પણ તમે ભણશો ને એટલે તમને આવતા વર્ષે ખબર પડશે, કિડની, કિડની આપણી જે છે એ કિડની ની અંદર 11 લાખ એકમો આવેલા છે એક કિડની માં, અને એની રચના તમે 10-15 બતાવો, જાળી જેવી આખી રચના હોય એવી 11 લાખ રચના એક આખી કિડની માં હોય, એટલે બીજી કિડની માં આપણું જે રુધિર છે ને એ અંદર ગળાય અને ગળાઈને કચરો અને પાણી, કચરો એટલે યુરિયા, યુરિક એસિડ, એ કચરો જ, એ અને પાણી નત્રલ પદાર્થ એટલું ભેગું થાય અને એ મૂત્ર નું નિર્માણ થાય, એ મૂત્ર કિડની માંથી આગળ વધીને એ મૂત્રાશયમાં આવે અને પછી શરીરમાંથી એનો નિકાલ થાય. કિડની ની અંદર જયારે મૂત્ર નું નિર્માણ થાય ને ત્યારે નળીમાં ફરે ને ત્યારે એ નળીની દિવાલો પણ પાછી મૂત્ર માંથી વધારાના પાણી નું પણ શોષણ થાય, વધારે પાણી આપણા શરીરમાં નીકળે તો આપણને તકલીફ પડે, એટલે એ વધારાનું પાણી નું શોષણ એને અભિશોષણ કહેવામાં આવે, ખબર પડી ગયા. એટલે જ્યાં ફરીથી ફકરો વાંચી જો, હવે ખબર પડી જવી જોઈએ, જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતું હોય, સ્ત્રાવ એટલે મુક્ત થાય, આ લાળ પડે એ સ્ત્રાવ થયો કહેવાય, પાચક રસ મુક્ત થાય એને પણ સ્ત્રાવ કહેવાય, લાઇકન ઉપર સ્ત્રાવ એટલે એ સ્ત્રાવ પતે આ સ્ત્રાવ થાય. જેમ કે આંતરડા નું અંદર નું અસ્તર જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય, જ્યાં લાંબા અધિચ્છદીય કોષો નો આકાર સ્તંભ જેવો હોય એને સ્તંભાકાર કહેવામાં આવે. શ્વાસ નળી માં પણ, અહીંયા પણ શ્વાસ નળી ની અંદર પણ સ્તંભાકાર કોષો હોય અને એની ઉપર પક્ષો આવેલો હોય, આવી રૂવાટી હોય એની ઉપર જો નીચે આ જે છેડો હોય ને આ નીચે જે છે ને આકૃતિમાં નીચે આધાર કરાવે એની ઉપર આ બધા સ્તંભ આકારના કોષો છે એને સ્તંભીય અધિચ્છદ, એની ઉપર માથા ઉપર વાળ જેવી રચના હોય એ વાળ જેવી રચના પક્ષમાં કહેવાય. જયારે શરીરમાં આપણે શ્વાસ લઈએ ત્યારે અહીંયાથી ઓક્સિજન યુક્ત હવા હવામાં તો કચરો જાય અને નાકમાં કચરો થોડું ભરાઈ જાય, ચોખ્ખી હવા અંદર તો જો કઈક રહી ગયું હોય તો જે આ શ્વાસ નળીના સ્તંભીય અધિચ્છદીય કોષોના પક્ષમાં હોય ને એ કચરાને ધક્કો મારે એટલે એને ઉપર રાખીને એનું બધું શુદ્ધ હવા નીચે આવી જાય, ખબર પડી ગઈ. એટલે પક્ષમાંથી ફાયદો થાય એ પક્ષમો એ શ્વાસ નળીની અંદર સ્તંભાકાર અધિચ્છદીય પેશીના પક્ષમો ધરાવે જે અધિચ્છદીય પેશીના કોષની બહારની સપાટી ઉપર વાળ જેવી રચના હોય તે પક્ષમાં હલન ચલન કરી શકે તેમની ગતિ શ્રેષ્ઠને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં જે સ્ત્રાવ થયો સ્ત્રાવ નાના આંકડામાં સ્ત્રાવ થયો ત્યાં પણ સ્તંભી અધિચ્છદ છે, નાનું આંકડું અહીંયા છે સમજો, આ નાનું આંકડું એની અંદર જે કોષો આવા મોટા મોટા સ્તંભ જેવા એ લોકો મોટા કોષ કેમ ધરાય કારણ કે અંદર શોષણ કરવાનું, હવે એની ઉપર શું છે પાછું વાળ પક્ષમાં અને એ પક્ષમાં શું કામ કરે જે સ્ત્રાવ થયો નાના આંકડાની દિવાલમાંથી કોષોમાંથી એ સ્ત્રાવને આમ કરે જેની લંબાઈ પહોળાઈની જાડાઈ કેવી છે સરખી એટલે સમઘન છે,
મૂત્રપિંડ નલિકા લાળગ્રંથી નલિકાનું અંતરનું નિર્માણ કરે જ્યાં તેઓને તે આંતરિક આધાર આપે. આદિતદીય કોષો વધારાની વિશિષ્ટતા દર્શાવે ગ્રંથિ કોષો તરીકે પણ કામ કરે જે આદિતદીય પેશીની સપાટી પર પદાર્થનો સ્ત્રાવ કરી શકે છે. કેટલીક વાર તેનો અંદરનો ભાગ કેટલોક ભાગ તેનો અંદર જેનો ભરેલો હોય તો બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે. આ પેશીને ગ્રંથિ અધિચ્છદ પણ કહેવાય છે. જો ઘનાકાર અધિચ્છદ જેનો આકાર સમઘન જેવો હોય જેની લંબાઈ પહોળાઈ જાડાઈ જેવું જાય સમાન હોય છે તે ક્યાં જોવા મળે? મૂત્રપિંડ નલિકામાં અને લાળ ગ્રંથિની નલિકા. લાળ ગ્રંથિ અધિભૂતિ કરો ને એટલે અહીંયા ત્રણ લાળ ગ્રંથિ આવે છે. લાળ ગ્રંથિની અંદર ઘનાકાર અધિચ્છદ હોય કેમ એનું ચોક્કસ કામ છે. આપણે પહેલું જ વાક્ય ભર્યા હતા કે કોઈ અધિચ્છદીય પેશીના પ્રકાર કોના આધારે છે? ગ્રંથિની રચના કરે, ગ્રંથિમાંથી જ રસ ઉત્પન્ન થાય. અને અહીંયા ઘનાકાર અધિચ્છદીઓ હોય એ ગ્રંથિની રચના કરે, એ ગ્રંથિ નામ છે લાળ ગ્રંથિ. તમારી લાળ રસ ઉત્પન્ન થાય છે એવું મૂત્રપિંડ નલિકામાં પણ એવું જ કામ થાય છે. ત્યાં પણ ગ્રંથિની રચના થાય, ત્યાં પણ સ્ત્રાવ કરવાની કાર્ય થાય છે, જેને કારણે ઘનાકાર અધિચ્છદીય જોવા મળે. ખબર પડી ગઈ કે ના ખબર પડી? ઘરે જુદી જુદી જગ્યાએ જો એટલે ધ્યાન રાખવાનું. તમે મૂત્રપિંડ નલિકામાં ભાઈ સરળ લાદી સમ લખી નાખો નહીં મજા આવે. હવે ગાઈડમાં ની વાંચે એટલે તમને તરત ખબર પડશે બધું. લાદી સમ અધિચ્છદ ના પેલા અધિચ્છદી ભાઈ પ્રશ્ન 30 થાય આપણે 29 થાય ગયો. આપણે આખી હિમોગ્લોબિન વાળું બધું ભણાય. અધિચ્છદી પેશીના સામાન્ય લક્ષણ સ્થાન અને કાર્ય. પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્યાવરણ સ્વરૂપે રક્ષણ આપતી આપતી પેશીને અધિચ્છદીય પેશી કહેવાય. કે શરીરની અંદર રહેલા મોટાભાગના અંગો તેમજ પોલાણને ઢાંકે. સામાન્ય લક્ષણ અધિચ્છદીય પેશીના પોતે ઇતિહાસ. આ જે સામાન્ય લક્ષણ છે ને ચાર એ તમે ગમે તેમ લખી શકો. આવરણનું નિર્માણ કરે અધિચ્છદીય નીચે બાહ્ય રેખામાં આધાર આપતી આધાર કલા હોય છે જે અન્ય પછી તેને અલગ કરે. તેને કોષો અલગ કરે છે અને તેનું અવરોધ નું નિર્માણ કરતી હોય છે. શરીરમાં બહાર કે પ્રવેશ કે બહાર નીકળે છે તેવા પટલ માહિતી પસાર કરે. આ વિવિધ પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો વચ્ચેની પાર ગમ્યતા બાહ્ય વાતાવરણ તેમજ શરીર વિવિધ અંગોના પદાની આપણે મહત્વનો ભાગ ભજવે છે. લાદીસમ અધિચ્છદીય પેશી એના બે પ્રકાર સરળ અને સ્ત્રુત વાળું. સરળ લાદીસમ તેના કોષો ખૂબ જ પાતળા ચપટા નાજુક અસ્તર બનાવતા એક જ સ્તરમાં તૂટી જાય. એમનું સ્થાન રુધિરવાહિનીઓમાં ફેફસાના વાયુકોષમાં અન્નનળીમાં અને મોના અસ્તરમાં. એમનું કાર્ય પસંદગીમાં પ્રવેશ પટલ જેવું છે. બાહ્ય ઇજાઓ દ્વારા કપાવાથી ફાટવા સામે ખબર પડી ગઈ. લાદી શર્મા સ્તંભી અધિચ્છદ. સ્તંભી અધિચ્છદ પેશીના કોષો લાંબા સ્તંભ જેવા હોય છે. તેની લંબાઈ કરતા પહોળાઈ ઓછી હોય તો ત્યારે લંબાઈ વધારે પહોળાઈ ઓછી છે. આ પેશી આંતરડાનું અસ્તર બનાવે છે તેમજ અભિશોષણ સ્ત્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. સ્તંભીય અધિચ્છદ નું બીજું નામ છે પક્ષમલ અધિચ્છદ. સ્તંભીય અધિચ્છદ નું બીજું નામ શું છે? પક્ષમલ અધિચ્છદ. એટલે કે સ્તંભીય અધિચ્છદ ની ઉપર જો સૂક્ષ્મ રોમ જોવા મળે વાળની રચના પક્ષમો જોવા મળે એટલે પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે છે. શ્વાસ નળીમાં પક્ષમલ અધિચ્છદ જોવા મળે છે. તે શ્લેષ્મને બહારની સ્થાનાંતરિત કરી પ્રદેશ સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. ઘનાકાર અધિચ્છદ ખબર પડી ગઈ ને ભાઈ. આમાં પક્ષમલ નું બીજું નામ સ્તંભીય. સ્તંભીય નું ઘર પણ સ્તંભીય ક્યાં જોવા મળે? નાના આગળ. અને પક્ષમલ ક્યાં જોવા મળે? શ્વાસ નળીમાં. ઘનાકાર અધિચ્છદ. ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં સરખા છે.
તે ક્યાં જોવા મળે? મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિના નલિકાનું અસ્તરનું નિર્માણ કર્યું. મૂત્રપિંડ નલિકામાં અને લાળ ગ્રંથિના અસ્તર એનું પડનું નિર્માણ કરી ત્યાં ગ્રંથિ બનાવે અને એમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. જે યાંત્રિક આધાર આપે છે આ પેશીના કોષો વધારાની વિશેષતા તરીકે પેશીની સપાટી પર દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. આથી તેને ગ્રંથિ કોષો પણ કહેવામાં આવે છે અને તેને ગ્રંથિ અધિક્ષક પણ કહેવાય છે. આ પેશીના કોષો લાળ ગ્રંથિમાં અને મૂત્રપિંડ નલિકા અસ્તરનું નિર્માણ કરે. એમાં એક એના કોષો ગ્રંથિનું નિર્માણ કરે એટલે ગ્રંથિ અધિક્ષક પણ કહેવાય અને એ ગ્રંથિ ચોક્કસ પ્રકારનું પ્રવાહીનું સર્જન કરે જેને દેશમાં સર્જન કરે જેને સ્ત્રાવ કરવું છે. કે ખબર પડી ગઈ ભાઈ કે ના ખબર પડી? આખું અધિચ્છદીય વિશે આવડી ગયું. આપણે ગાઈડમાંથી વાંચીએ, ઈઝી પડશે. આ સંયોજક 33-34 નહીં ચોપડી માંથી રાખો ભાઈ. તમને આમાં 34મો પ્રશ્ન જે છે ને એ સ્નાયુ પેશી બી અંદર આપી દીધી છે. એ આપી દીધી. ચલો સંયોજક પેશી 6.3.2 ચોપડીમાં 75મું પાનું. રુધિરને એક પ્રકારની સંયોજક પેશી કહેવામાં આવે છે. શા માટે તેને સંયોજક પેશી કહેવાય? પ્રકરણની પ્રસ્તાવનામાં આ બાબતે એક નિર્દેશન આપ્યું. ચાલો હવે આપણે આ પ્રકારની પેશી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સંયોજક પેશી આ કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં ખૂંપેલા કે ગોઠવાયેલા હોય છે. જો સંયોજક પેશીના કોષો અલગ અલગ હોય, છૂટા થવા એની વચ્ચે ખૂબ જ અવકાશ. અસ્થિ પેશી, સી છે કાચવતાસ્થિ, ડી છે તંતુઘટક પેશી અને ઈ છે મેદપૂર્ણ પેશી. દેખાય બધાને? આંતરકોષીય આધાર દ્રવ્ય જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધાર દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક કાર્ય અનુસાર પરિવર્તન થશે. આમાં બહુ મહત્વનો વસ્તુ શું છે? સંયોજક પેશીમાં સેવિગમ ગુંદર હોય, ગુંદર કેવું લિક્વિડ હોય. સંયોજક પેશીમાં સૌથી વધારે શું જોવા મળે? લિક્વિડ. એનું વિજ્ઞાનની ભાષામાં નામ આપ્યું આંતરકોષીય આધારક દ્રવ્ય, જેની અંદર બધા કોષો ખૂંપેલા હોય છે. હું શું બોલું સમજણ પડે? રુધિર, રુધિર એક પ્રવાહી છે જેની અંદર રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ નામના રુધિર કોષો ખૂંપેલા હોય, આવેલા હોય. તો રુધિર જે થયું એ આધારક દ્રવ્ય થયું, જેને આંતરકોષીય દ્રવ્ય કહેવાય. આધારક દ્રવ્ય છે. શું બોલો? ખબર પડી ગઈ. અને એની અંદર બધા કોષો રમતા, સમજણ પડે છે. અને એ આધારક દ્રવ્ય પોતાના કાર્ય અનુસાર પરિવર્તનશીલ હોય છે. ચલો હવે આપણે વાંચીશું ગાઈડમાંથી. હવે ગાઈડ કાઢો પ્રશ્ન 33. સમજણ પડી ગઈ ને? આધારક દ્રવ્ય એટલે શું? સંયોજક પેશીનો મોટો ભાગ છે ને બનેલો હોય લિક્વિડ, આધારક દ્રવ્ય એની અંદર એના બધા કોષો ખૂંપાયેલા હોય છે. ખૂંપાયેલા હોય એટલે બહુ દૂર દૂર, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એટલે આંતરકોષીય અવકાશ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સેન પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂર્ણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશી. બે પેશીને જોડે, બે અંગોને જોડે, એની વચ્ચે પૂર્ણ કરાય. દાખલા તરીકે બે ઈંટ છે, ઈંટની વચ્ચે સિમેન્ટ પૂરી જોઈન્ટ થઈ. એવી રીતે બે પેશી છે, એક આમ પેશી છે, એક આમ પેશી, આવું બંનેને આપણે જોઈન્ટ કરી માર્ક બનાવવાનો. તેની વચ્ચે કોણ જોડે જાય? સંયોગ. બે અંગ છે, બે અંગ જોડાણ કરવું હોય જઠર ને નાનું આ કરવું, બે જોડાણ કરવું તો કોના દ્વારા જોડાણ થાય? ખબર પડી ગઈ આટલી? ચલો સંયોજક પેશી ના લક્ષણ. આ પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. તેમની વચ્ચે વધારે પ્રમાણમાં આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે. તે જેલી જેવું કેવું હોય? જેલી જેવું, જેલી જેવું ને પ્રવાહી વધારે ઘનતા અને ધરાવતું અને બરડ હોય અને એ એમનું આધારક દ્રવ્યની લાક્ષણિકતા કાર્ય પ્રમાણે સતત બદલાતું રહે છે. હવે એના પ્રકાર સંયોજક પેશીના પ્રકાર ભણીએ. રુધિર, અસ્થિ, તાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક, મેદપૂર્ણ, આટલા પ્રકાર છે. ખબર પડી ગઈ?
કેના ખબર પડી હવે અનુમોદ મેં કાલ તમને કહ્યું કે તફાવત સ્વર્ગ આવે સંયોજક પેશી એનું બંધારણ એટલે રુધિર શેનું બનેલું રુધિર પ્રવાહી સંયોજક પેશી છે એની અંદર પ્રવાહી અને ઘટકો અને ઘન ઘટકો પણ આવેલા છે એટલે કે રુધિર રસ વત્તા રુધિર કોષો આવેલા રુધિરસ કેવું છે તો રુધિરસ નું બંધારણ એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે એમાં પ્રોટીન હોય મીઠું હોય એના અંતઃસ્ત્રાવ આવેલા છે અને રુધિર કોષોમાં લાલ રુધિર કોષો એટલે રક્તકણ પછી શ્વેત કોષો અને ત્રાકણ આવેલા હોય ખબર પડી ગયા કે રુધિર પ્રવાહી શ્વેત કણ આપણા શરીરના સૈનિકો છે એ જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના જીવાણુ દાખલ થાય ત્યારે એની સામે લડવાનું કામ ઇમ્યુનિટી બરાબર રક્તકણ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે અને ત્રાકણ જયારે આપણને વાગે અને વાગે ને ફૂલાય કીડો પડ્યો ચલો અહીંયા કીડો પડે શું થાય પછી શું થાય કેમ બંધ થાય ખબર ને જયારે આ રુધિર રુધિર અરે જયારે કીડો પડે કે ઘા પડે ત્યારે રુધિર બહાર આવે ને ત્યારે એ રુધિર ની અંદર કોણ ત્રાકણ હશે અને એની સાથે ફાઇબ્રિનોજન નામના તંતુઓ છે અને બધું જે બહાર નીકળે રુધિર છે ને એ રેસાઓની અંદર ભરાઈ જાય અને આખું પડ થઈ જાય પોપડું બાંધી જાય એ પોપડું એટલે આપણા રુધિરના ઘટકો જ છે બધા અને એની અંદર ફાઇબ્રિનોજન અને ત્રાકણો દ્વારા બનાવેલા ફાઇબ્રિન નામના તંતુઓ અને એને કારણે રુધિર વહેતું અટકી જાય અને આપણને નુકસાન થતું બચી જાય ખબર પડી ગયા કાર્ય O2 CO2 રુધિર નું મુખ્ય કામ શું છે વહન નું O2 CO2 નું વહન કરે ઉપયોગી પદાર્થો નું વહન કરે અને કચરા નું પણ વહન ઉત્સર્ગ દ્રવ્ય નું પણ વહન કરે પાછળ પાણી ફેરવો અસ્થિ આજે આપણે અત્યાર સુધી ભણીશું 34 પ્રશ્ન પતે ત્યાં સુધી 35 માંથી બાકી રાખે હવે એક લેક્ચર નું કામ બાકી કાલે પતી હશે આજે જ પતાવી દેવું છે એમ નહીં બહુ બાકી નહીં રે 15-20 મિનિટ તું જ છે કાલે અડધો કલાક આજે ટાઈમ જ પતાવી દયા ફરીથી ચાલુ કરી દે સ્ટાર્ટ પણ દબાવી નહીં પેલા વચ્ચેનું છે વચ્ચેનું હા હવે તમે એ લિંક ઉપર દબાવી દો હા બ્લુ બ્લુ ઓક્સર થી લખલો છે ને બધું એ નહી એ નહી કામ ઓકે આગળ આ શું લઈ લો આ રીતે લઈ લો આ એક આ બ્લુ બ્લુ આ ઝૂમ છે ને એમાં મળવાનું હવે બધા આવશે ખાલી પેલું એક ઓપ્શન આવે માઇક માટે વાઈફાઈ આ પેલું વાઈફાઈ ઓપ્શન હા અને કેમેરો વાળો હોય કેમેરો સ્ટાર્ટ વિડિયો છે ને એડમિટ છે આમાં 40-45 મિનિટ હા 45 ચલો ભાઈ આપડે અસ્થિ અંદર ધ્યાન હવે 20-25 મિનિટ માં પાર પતી હશે આપડે કાલે એક્ઝામ છે પેપર આપું છું
એટલું તમારે મોડે કરી ના આવે એક પરિણામ વનસ્પતિ પ્રાણી નું બંને અલગ છે અસ્થિ શરીર ના હવે અને હવે પછી નવમો પાઠ ચાલુ થશે આપણો એક પાઠ બાકી છે એટલે એ આવતા અઠવાડિયા પતિ હશે અને પછી રિવિઝન એક મહિનો રિવિઝન કરશે તમારે ત્રિકોણ છે કે નહીં એ પૂછી લેજો પણ એ ત્રિકોણ હશે તો અત્યારે નહીં ચલાવું પેલા રિવિઝન કરાઈશ પેલા બીજા ત્રીજા નું ગણિત નું પછી હું ત્રિકોણ ચલાવું હાડપિંજર કંકાલ તંત્ર બનાવે છે કેલ્શિયમ અને ફોસ્ફરસ આપણે નહીં કહે તમારું કેલ્શિયમ શું છે હાડકા નબળા છે હાડકા છે બનેલા છે કેલ્શિયમ અને ફોસ્ફરસ બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે આથી આ પેશી કઠણ અને મજબૂત છે તે શરીરને આધાર આપે અને સ્નાયુ પેશીને જોડાણ આપે જો હાડકા ના હોય તો સ્નાયુ ના હોય હાડકા ની ઉપર મસલ્સ છે હાડકા છે એની પર આ શું છે આ બધું મસલ્સ સ્નાયુ પેશી કે આ હાડકા ની ઉપર સ્નાયુ આવેલા છે અસ્થિબંધ અને સ્નાયુબંધ શું નામ છે અસ્થિબંધ અસ્થિ બાંધે જો આ રહ્યું બે હાડકાને જોઈન કરવા હોય ને એને અસ્થિબંધ કહેવાય અસ્થિબંધ એટલે લિગામેન્ટ બે નજીકના બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે તે ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું છે સ્નાયુબંધ ટેન્ડન સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સ્નાયુ સંયોજક પેશી છે તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપક ધરાવતી રીસામય પેશી છે જો બહુ સરસ છે આ હાડકા છે હાડકા હાડકાઓને જોડતી સ્નાયુ જોડતી સંયોજક પેશી જેને અસ્થિબંધ કહેવાય છે અસ્થિબંધ ખૂબ જ મજબૂત છે અને ખૂબ જ સ્થિતિસ્થાપક છે પાછી પોતાની મૂળ સ્થિતિમાં પણ આવી જાય છે અને આ હાડકાની આ હાડકું હોય અહીંયા અહીંયા પણ હાડકું છે એની ઉપર આ મસલ છે આપણો પગનું હાડકું એની ઉપર આ અહીંયા મસલ છે એ મસલ છે એટલે કે સ્નાયુને હાડકા સાથે બાંધી રાખતી પેશી કે સંયોજક પેશી એને સ્નાયુબંધ કહેવામાં આવે છે ટેન્ડન એ મજબૂત તો હોય પણ એટલું સ્થિતિસ્થાપક નથી કારણ કે એને વળવાનું નથી ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી હું શું બોલું ખબર પડે રુધિર વિશે આવડી ગયું આમાં કેવું હોય સ્થિતિસ્થાપક હોય આમાં હાડકા છે પણ એ કાચવત કાચથી લાગે અહિયાં છે અહિયાં અસ્થિ નથી કાચથી સ્થિતિસ્થાપક હાડકારે આમ ધ્યાન કરીએ તો પટકી જાય અને આ થાય તો એટલે આ કાસ્થી છે હવે આવશે ભગવાન ચલો કાસ્થી કાસ્થી પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થી કોષો છૂટા છવાયા ગોઠવાયેલો છે કાસ્થી નાક કાન ગળામાં અને શ્વાસનળીમાં આવે તે સ્થિતિસ્થાપકતા આપે આપણા કાનનો બાહ્ય ભાગ કર્ણપલ્લો વાળી શકાય છે કાચવત કાસ્થી પણ કાસ્થીનો જ એક પ્રકાર છે કાસ્થી પેશી સાંધાના ભાગે અસ્થિની સપાટીને વિસ્તી બને આપણા અસ્થિ હોય ને આ સાંધામાં એની ઉપર પણ કાચવત કાસ્થી ગોઠવાયેલી હોય એ અસ્થિને કેવી બનાવી દે લીસી બનાવી દે હવે પાંચમું જો કેટલું જોરદાર છે સમજો આ બે ની વચ્ચે અસ્થિબંધ અની ને સ્નાયુની વચ્ચે સ્નાયુબંધ હવે આપણે ફેવિકોલ તો લગાડ્યો સ્નાયુબંધ નો અને અસ્થિબંધ નો પણ દોરી બાંધી દઈએ તો વધારે મજબૂત રહે ને જોઈન્ટ રહે ને એટલે દોરી જેવું કામ કરતી પેશી પણ આવડી છે સંયોજક પેશી અને તંતુ ઘટક પેશી છે જુઓ ત્વચા અને સ્નાયુ વચ્ચે રુધિર વહેવાની ચેતવણી ફરતે અસ્થિ મજ્જામાં આવેલી છે ક્યાં આવેલી છે ત્વચા અને સ્નાયુ આ ત્વચા અને આ સ્નાયુ હાડકું હાડકાની ઉપર સ્નાયુ હાડકા અને સ્નાયુને જોડે સ્નાયુબંધ સ્નાયુ અને ત્વચાને જોડે દોરી તંતુ ઘટક પેશી અસ્થિ મજ્જામાં આવેલી છે અસ્થિ મજ્જા એટલે શું ખબર છે હાડકાની વચ્ચેનું પોલા એટલે હાડકું
સ્નાયુ એની વચ્ચે ક્યાંક જોડાણ હોય એને અસ્થિ મજ્જા કહેવાય. એમાં દોરી બાંધી દે છેડો અને બીજો છેડો ત્વચા સાથે બંધાઈ જાય એટલે ત્વચા અને સ્નાયુ એકબીજા સાથે જોઈન થઈ ત્વચાનો ચાર પાંચ સ્તર પછી કોણ આવ્યું સ્નાયુ પછી કોણ આવ્યું અસ્થિ અસ્થિ સ્નાયુને જોઈન કરે કોણ સ્નાયુ બંધ અને સ્નાયુ હવે ત્વચાને જોઈન કરે કોણ તંતુ ઘટક અને સ્નાયુ અને અસ્થિ ની વચ્ચેના કોલારમાં તંતુ ઘટકનો એક છેડો હોય જે અસ્થિ મજ્જા તરીકે ઓળખાય. રચના આંતરકોષીય આધારકમાં જલાકાર અને કોલાજન તંતુ આવેલા હોય છે. જો એનું નામ છે તંતુ ઘટકનું નામ છે કયા નામ કીધા જલાકાર અને કોલાજન તંતુ એ એના ઘટક જે હોય ને એનું નામ એનું પાણી આધારકમાં કોષીય ઘટક તરીકે તંતુ કોષો બૃહદ કોષો માસ્ટ કોષો જોવા મળે છે. અંદર પણ જે તંતુ ઘટકમાં કયા કયા કોષો આવે બૃહદ માસ્ટ અને માસ્ટ અને તંતુ ઘટક અને કોલાજન તંતુ તરીકે પણ ઓળખાય. માસ્ટ એટલે રક્ષક કોષો કહેવાય. તે અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમાન કામમાં બેન્ડેડ જેવું કામ કરે. બેન્ડેડ જેવું બેન્ડેડમાં કેવું હોય બાંધ્યું આપણે પટ્ટી લગાડી દીધી એ સમાન કામ કર્યું કહેવાય. એવી રીતે ક્યાંક અંદર કઈ તકલીફ થઈ હોય અંદર તો એ તંતુ ઘટક ઓટોમેટિક એની અંદર જોઈન્ટ થઈ જાય અંદર ત્યાં માલ ભરી જાય એટલે એને આગળ નુકસાન થાય. ખબર પડે બધાને નથી ખબર પડતી. મેદ પૂર્ણ પેશી આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ક્યાં છે ત્વચાની નીચે ચામડીની નીચે. મેદ તો હોય ને આપણે ઘણા આપણે સ્કૂલમાં સાહેબ તમે લોકો બહુ તોફાન નથી કરતા તમે સાહેબ અહીંયા પકડશે બહુ ચરબી વધી ગઈ છે એમ કે અહીંયા તમને ચરબી દેખાય સાચી વાત છે. કોઈ માણસમાં ચરબી છે કે નહીં એની અસર ક્યાં ખબર પડે. અહીંયા એ અહીંયા મેદ છે મેદ ફેટ એટલે ચરબી કહેવાય. મેદ પૂર્ણ પેશી અહીંયા આવેલી છે. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે તે ચરબીનો સંગ્રહ કરે એની અંદર ચરબી એના કોષો ચરબીના ગોલકોથી ભરાયેલા હોય છે. તે ઉષ્મા નિયમનનું કામ કરે ચરબીના ગોલકો. જ્યારે આપણા શરીરની અંદર આપણે ખાઈએ ચરબી તેલ ઘી માખણ કળેલું ચીઝ એવું ખાઈએ શરીરમાં જવા એનું પાચન થાય નાના આંતરડાની અંદર જે ચરબી હોય ચરબી એ ચરબી નાના ગોલકોમાં ફેરવાઈ જાય. એમાં ફેરવાઈ જાય અને આ મેદ પૂર્ણ પેશીના કોષો એ ચરબીના ગોળકોને સંગ્રહ કરવા લાગે એટલે ગોળકનો જેવો આકાર હોય એવો જ આકાર કોનો થઈ જાય કોષનો થઈ જાય એટલે ગોળકો હોય. હું તો બોલો ખબર પડી ગઈ કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે ખબર પડે ભાઈ બધાને. આટલું રાખે વાંધો નહીં ભાઈ અથોડા વાત તમને ભેગું એ મજા નહીં આવે બધી જો તમારે પ્રશ્ન 32 સુધીનો બધી આકડી દોરવાની બાકી એક કે આકૃતિ નહીં દોરવાની ખબર પડી ગઈ 32 સુધી દોરવાની નહીં કરવાનું 34 સુધી બધું દેવા નથી લાવવાનું મોઢે કરી કાલનું પેપર લખો કાલે પાઠ કરાવી દઉં શનિવારે એક્ઝામ લઈશું રવિવાર લેક્ચર લેવો પડશે સોમવારે એક્ઝામ લઈશું રવિવારે આપણે નવમો પાઠ ચાલુ કરવો છે. શું કીધું ખબર પડી ને કોઈ ગેરહાજર ના રહેશો તો મજા આવશે નવમો પાઠ માં આ રેકોર્ડ કરવાનું એટલે કોઈ ગેરહાજર ના રહેશો ભાઈ.